આગળ નીટની પરીક્ષા અંગે વાત કરવામાં આવી તો લાંબા સમયથી આ પરીક્ષા માટે ઘણી અટકળો હતી અને આખરે આજે આ પરીક્ષા યોજાઈ ગઈ। રાજ્યમાં 80,210 વિદ્યાર્થીઓએ આજે નીટની પરીક્ષા આપી તો 10 જિલ્લાઓમાં 214 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી। નીટની પરીક્ષા મેના બદલે સપ્ટેમ્બર માસમાં આ વખતે યોજાઈ તો અમદાવાદમાં 39 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી। વધુ વિગતો આપશે અમારા સંવાદદાતા બિરેન જાદવ। બિરેન, જે પ્રમાણે વાત કરવામાં આવી, સવારથી આ પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે આ પરીક્ષા જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને આ પેપર છે આખરે લાંબા સમય પછી આપ્યું, કેવું લાગ્યું આ પેપર? उर्मिला, बात करवामां आवे तो छेल्ला घणा समयथी सामान्य प्रमाणनी जे परीक्षा छे ते आप्या बाद जे विद्यार्थीओ राह जोई रह्या हता नीटनी एक्जामनी ते परीक्षा मे मासमां लेवानी हती, परंतु ते कोरोना महामारीना कारणे अत्यारे हाल लेवामां आवी हती। સવારથી જ જે પ્રકારનો જે વાતાવરણ સર્જાયું હતું સમગ્ર ગુજરાતમાં નીટની જે પરીક્ષા લેવાઈ હતી ત્યારે અત્યારે હાલ તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। અત્યારે હાલ અમે ડીપીએસ ખાતે બોપલ ખાતે આવેલી જે શાળા છે ત્યાં ઉપસ્થિત છીએ અને જે વિદ્યાર્થીઓ છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે 2 વાગ્યાનો સમય હતો પરીક્ષાનો અને 2 વાગ્યા પછી અત્યારે હાલ 5 વાગે ત્યાં પેપર છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે। ત્યારે આપણી સાથે વિદ્યાર્થીની છે, એમની સાથે વાત કરીશું। બેટા, કેવી રીતનું પેપર હતું, કેવી રીતની તૈયારી હતી તારી? પેપર એકદમ સિમ્પલ હતું। અહીંયા જ્યારે એન્ટર કરવામાં આવે ત્યારે થર્મોગલથી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું, ત્યારબાદ સેનિટાઈઝર 2-3 વખત કરવામાં આવ્યા, COVID-19ની પરિસ્થિતિને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પેપર સારી રીતે સંપૂર્ણ હતું। કેવી રીતની તારી મહેનત હતી, કેટલા સમયથી મહેનત કરતી હતી? છેલ્લા 2-2.5 વર્ષથી મહેનત ચાલુ હતી, લોકડાઉનના લીધે પાછું ઠેલવાયું એટલે 3-4 મહિનાની વધારે મહેનત કરવા મળી અને 12-13 કલાકની મહેનત થઈ રહી। અત્યારે તને એક્ઝામ 2 કલાકની હતી, એક્ઝામ કેવી રીતની એક્ઝામ ગઈ, સ્ટાર્ટિંગમાં તને કેવું લાગ્યું ને જ્યારે એક્ઝામ પતી ત્યારબાદ કેવું લાગ્યું? સ્ટાર્ટિંગમાં થોડું ડર લાગ્યો, બધું ચેકિંગ થતું હતું ત્યારે, પછી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ કરી। તો ખાસ કરીને ઉર્મિલા, વિદ્યાર્થીનીનું કહેવું છે કે શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે આ જે પરીક્ષા છે તે સંપન્ન થઈ છે, મહત્વની વાત છે કે સમગ્ર ગુજરાતમાં 80,000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ નીટની જે પરીક્ષા છે તે આપી છે। 2-5નું આ જે પરીક્ષાનો સમય હતો તે અત્યારે હાલ પૂર્ણ થઈ ગયો છે, તમામ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે અને તમામ ગુજરાતની વાત કરીએ સમગ્ર ગુજરાતમાં આ જે પરીક્ષા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। જી ઉર્મિલા જી, આભાર બિરેન જાણકારી આપવા બદલ। તો જે પ્રમાણે લાંબા સમયથી આ પરીક્ષા ટલે ચડી હતી અને આખરે આજે આ પરીક્ષા યોજાઈ ગઈ શાંતિપૂર્ણ માહોલમાં, વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી છે, COVID-19ની તમામ પ્રકારની ગાઈડલાઈનના પાલન સાથે આ પરીક્ષા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ।